बात करिए सूरतथी, सूरतमां सुमूलमां सत्ता माटे आजे योजाशे चूंटणी। सहकारी पेनल अने सत्ताधारी पेनल वच्चे सीधी टक्कर छे। कुल 16 बैठकोमांथी 2 बैठकों पर उम्मीदवार बिनहरीफ जाहेर थई चुक्या छे अने 14 बैठकों पर 853 मतदारों आजे मतदान करशे। 2.5 लाख सभासदो मंडळीमां उपस्थित छे। ત્યારે અમારા સંવાદદાતા દેવેન ચુતે અમારી સાથે જોડાયેલા છે। જી દેવેન, શું અપડેટ? सुमूल दूध उत्पादक मंडळी नी जे इलेक्शन थई रह्यु छे तेमां ओलपाड़ ना जे उम्मीदवार छे जयेश पटेल, तेओ पोते अत्यारे मतदान जे छे ते करी रह्या छे। अने अत्यारे जे प्रकारनी आखी व्यवस्था करवामां आवी छे, 14 बैठको उपर इलेक्शन थवानुं छे। कुल 16 बैठको छे, जेमां 2 बैठको बिनहरीफ जाहेर थता हवे 2 बैठको उपर जे छे ते इलेक्शन थवा जई रह्युं छे। अने जे प्रकारे व्यवस्था करवामां आवी हती त्यारे आपणी साथे जयेश पटेल छे। आपणे जयेश पटेल साथे पण सीधी वात करीए के कया प्रकारनी आखी व्यवस्था छे। जयेश भाई, जे प्रकारनी व्यवस्था करवामां आवी छे अने जे बे जूथो वच्चे आ वखते जे टक्कर થઈ છે ત્યારે પોતે જયેશ પટેલ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરી। જયેશ ભાઈ, કઈ રીતની વ્યવસ્થા કરી છે? જે રીતે ખાસ કરીને સરકારશ્રી તરફથી જે રીતે મતદાનની ગુપ્તતા જળવાય એવી તમામ જોગવાઈ સાથે મતદાન થઈ રહ્યું છે। અને અમારો મુખ્ય મુદ્દો છે જે રીતે ખાસ કરીને પારદર્શક વહીવટ આવે અને જે દેવાદાર સુમૂલ બની છે એ મુક્ત બને એના માટેનું મતદાન પશુપાલકો આજે કરી રહ્યા છે। ભ્રષ્ટાચાર આ વખતે સૌથી મહત્વનો મુદ્દો રહ્યો? ચોક્કસ ભ્રષ્ટાચારનો સૌથી મોટો મુદ્દો રહ્યો છે। ખેડૂતો અને ખાસ કરીને પશુપાલકોને વ્યાજ અને ઘસારાને કારણે લગભગ 3 રૂપિયા ઓછા મળ્યા છે, એ મુખ્ય મુદ્દો છે। અને પારદર્શક વહીવટ આવે એ મુખ્ય મુદ્દો આગામી દિવસોમાં છે। નાનો પશુપાલક સુમૂલ દઈનો ચેરમેન બને એ પણ મુખ્ય મુદ્દો છે। જે રાજુ પાઠકનો જે મુદ્દો હતો ભ્રષ્ટાચારનો, તે મુખ્યપ્રધાન સુધી અને વડાપ્રધાન સુધી પણ ગયો હતો? આ ચોક્કસ અમે તપાસ સમિતિની માંગ કરી છે અને આવનાર દિવસોમાં જ્યારે પણ માનસિંહભાઈના નેતૃત્વમાં અમારી પેનલ વિજેતા બનીને આ પટગ્રહણ કરવાની છે, એટલે સ્વાભાવિક છે કે તમામે તમામ જે રીતના ભ્રષ્ટાચારો થયા છે એનું પારદર્શક રીતે તપાસ થાય અને જે કઈ જવાબદારો સામે પગલાં લેવાય એવું અમારા આવનાર દિવસોમાં અમે માંગ કરી રહ્યા છે। સ્વાભાવિક છે, જે પ્રકારનો ભ્રષ્ટાચાર થયા હોવાની વાત થઈ હતી તે ભ્રષ્ટાચારને લઈને તપાસ કરવામાં આવશે એ પ્રકારની વાત જે છે તે જયેશભાઈ પોતે કરી રહ્યા છે। પરંતુ આ વખતે જે ભારતીય જનતા પાર્ટીના જે બંને જે ઉમેદવારો છે, જે માનસિંહ પટેલ જૂથ આખું અને રાજુ પાઠક જૂથ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો છે અને આ બેના સમાધાન વલણ માટે ભારતીય જનતા પાર્ટી માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ એ પ્રયાસો નિષ્ફળ ગયા અને આખરે ચૂંટણી યોજાય અને તેની અંદર બંને જૂથો નું રાજકારણ જે છે તે ચરમ સીમાટી પર આવ્યા અને જે મોટા કદાવર નેતાઓ ભારતીય જનતા પાર્ટીના બંને વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ પણ આમાં નિષ્ફળ થયા હતા। કેમેરામેન સંજય ચંદેલ સાથે દેવેન ચિત્તે, TV9।